સદ્યપોથીમાં સેક્શન ડી લાસ્ટ લેક્ચરમાં આપણે સી વિભાગ પૂરો કરેલો સેક્શન ડી પ્રશ્ન નંબર 1 પીક્યુઆર લિમિટેડ કંપનીની સત્તાવાર થાપણ અન્ડરલાઈન કરો સત્તાવાર થાપણ શેરમૂડીનું વર્ગીકરણ છે આવતા લેક્ચરમાં લઈશું બીજો લેક્ચર એસટીયુ લિમિટેડ 10:1 એવા 500 શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે આખરી હપ્તાના 3 નહીં ચૂકવતા અન્ડરલાઈન કરો 3 નહીં ચૂકવતા 10 રૂપિયાનો શેર છે એમાં તમને ક્લિયર આપી દીધું છે કેટલા નથી ચૂકવેલા તો શું ખબર પડે ચૂકવી દીધા હોય કયા ખાતે લખાય શેર જપ્તી કંપનીના શેર જપ્ત કર્યા જપ્ત કરેલા શેર 7 લેખે અન્ડરલાઈન કરો 7 લેખે એની નીચે લખો બેંક ખાતે ફરીથી બહાર પાડ્યા કંપનીના ચોપડે શેર જપ્તી અને ફરીથી બહાર પાડવાની આમનોંધ લખો લાસ્ટ લેક્ચરમાં આપણે ગણ્યા ને એમાં માત્ર કોની આમનોંધ માંગેલી શેર જપ અહીંયા જપ્ત પણ કરવાના અને ફરી બહાર લખીએ પહેલા અરજી પછી મંજૂરી પછી આખરી હપ્તાના કેટલા કુલ સરવાળો આ 3 ભરેલા છે કે નથી ભરેલા તો કેટલા ભરેલા હોય એ 7 કોના કોના સંયુક્ત હોય આની સામે ખરાની નિશાની આવશે સમજણ પડી આ ગણતરીમાં સૌથી પહેલી અમનોન શેર જપ્ત કરવાની શેર જપ્ત કરો તો શેરની સંખ્યા વધે કે ઘટે શેર જપ્ત કરવામાં આવે તો શેરની સંખ્યા ઘટે શેરની સંખ્યા ઘટે તો શેર મૂડીને બોલો શું કરવામાં આવે શેરની સંખ્યા ઘટે તો શેર મૂડીનું ખાતું ઉધાર લખાશે પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતે કૌંસમાં શું લખાવેલું જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી કેટલા શેર જપ્ત કરેલા છે 500 ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ 500 ગુણ્યા 10 જમા બાજુ પહેલું ખાતું બોલો કયા ખાતે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ભરેલા હોય એટલા જપ્ત થાય કેટલા રૂપિયા ભરેલા છે ખરાની નિશાની 500 ગુણ્યા 7 આ 7 રૂપિયામાં કોના કોના પૈસા આવી ગયા તો હવે બાકી કોના રહ્યા લખાશે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ચલો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કૌંસમાં 500 ગુણ્યા 3 1500 સમજાણી પહેલી આમનોન ચલો બીજી આમનોન આ શેર કેટલા લેખે બહાર પાડેલા લેખે અથવા ભાવે શબ્દ આપે કયા ખાતે લખાય વટાવથી શબ્દ હોય તો કયા ખાતે અને પ્રીમિયમ થી શબ્દ હોય યાદ છે આ 3 નોંધ લેખે અથવા ભાવે શબ્દ હોય તો બેંક વટાવથી શબ્દ હોય તો અને પ્રીમિયમ થી શબ્દ હોય તો બહાર પાડવાની કેટલી આમનોંધ હતી મૂળ કિંમતે બહાર પાડે તો આમનોંધ બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે પ્રીમિયમ થી બહાર પાડે તો બેંક ખાતે